સાબરકાંઠામાં એસીબીએ તલાટી ક્રમ મંત્રી તેમજ સરપંચને લોટ લેતા રંગી હાથે ઝડપ્યા છે. સાબરકાંઠા પ્રાંતિજમાં વધુ એક એસીબીની સફળ ટ્રેપ થઈ છે. પ્રાંતિજના આમોદરા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી અને સરપંચના પતિ 30,000ની લોટ લેતા ઝડપાયા હતા. સંધ્યાબેન જયંતિલાલ પરમાર, જેઓ આમોદરા ગ્રામ પંચાયતના તલાટી છે, અને સરપંચના પતિ નટવરભાઈ મુરાભાઈ, જેમની ઉંમર 60 છે. આમોદરા ગામની સીમમાં બિયારણ સીડ્સ એન્ડ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવેલ છે. સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થઈ જતાં આમોદરા ગ્રામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા માટે ટેક્સ બાબતે માગણી કરી હતી. સાબરકાંઠા એસીબી દ્વારા આ બંને ઈસમને રંગે હાથે ઝડપી પાડ્યા હતા. પંચાયત દ્વારા લેવાતા ટેક્સ મામલે માંગ કરવામાં આવી હતી. લોચિયા તલાટી ક્રમ મંત્રી તેમજ સરપંચ પતિને ઝડપી જેલ હવાલે કરવામાં આવ્યા છે. એસીબીની કડક કાર્યવાહીથી લોચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયો છે. ખાસ વાત કરવામાં આવે તો સાબરકાંઠા એસીબીએ તલાટી ક્રમ મંત્રી તેમજ સરપંચને લોટ લેતા રંગે હાથે ઝડપ્યા છે. સાબરકાંઠાના પ્રાંતિજમાં વધુ એક એસીબીની સફળ ટ્રેપ થઈ છે. પ્રાંતિજ નામોદરા ગ્રામ પંચાયતના તલાટી ક્રમ મંત્રી અને સરપંચના પતિ 30,000ની લોટ લેતા ઝડપાયા છે. વધુ વાત કરીએ તો આમોદરા ગામની સીમમાં બિયારના સીડ પ્રોસેસિંગ પ્લાન્ટ બનાવેલ છે. સીડ્સ પ્રોસેસિંગ પ્લાન્ટનું બાંધકામ પૂર્ણ થતાં આમોદરા ગામ પંચાયતમાંથી આકારણી પત્રક લેવા અને ટેક્સ બાબતે માગણી કરી હતી. સાબરકાંઠા એસીબી દ્વારા આ લોકોને રંગે હાથે ઝડપવામાં સફળતા મળી છે. પંચાયત દ્વારા લેવાતા ટેક્સ મામલે માંગ કરવામાં આવી હતી. લોચિયા તલાટી ક્રમ મંત્રી તેમજ સરપંચ પતિને ઝડપી જેલના હવાલે કરવામાં આવ્યા છે. આ બાબતે સમાચાર વાયુવેગે ફેલાતા એસીબીની કડક કાર્યવાહીથી લોચિયા અધિકારીઓમાં પણ ફફડાટ ફેલાયેલો જોવા મળી રહ્યો છે. રાજ કમલસિંહ પરમાર, PTV ન્યૂઝ, સાબરકાંઠા.